જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું ચેનલ જ્ઞાનનો ગલ્લોમાં સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે છે એવી ત્રણ બુક વિશે વાત કરવાના છીએ જે બુક આપણે પર્સનલ ફાઇનાન્સ વિશે નોલેજ આપશે અને મિત્રો આ બુક જે છે એ ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ થયેલી છે જેના કારણે જે લોકોને ઇંગ્લિશ બુક વાંચવું બોરિંગ લાગે છે અને એ બુક વાંચવામાં ડિફિકલ્ટી આવે છે તો એ લોકો પણ આનું ગુજરાતી વર્ઝન વાંચી શકે છે અને પોતાનું ફાઇનાન્શિયલ નોલેજ જે છે એ અપગ્રેડ કરી શકે છે તો આજના આ વિડીયોમાં આવી ત્રણ બુક વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયો જે છે એને ને જરૂર છેલ્લે સુધી જોજો મિત્રો વિડીયોમાં આગળ જતાં પહેલાં હું તમને એક અવેનું અનાઉન્સમેન્ટ કરી દઉં કે આ ત્રણ બુકમાંથી કોઈ પણ એક બુક જે છે તમે જીતી શકો છો એ પણ ફ્રીમાં માટે એની શું ટર્મ્સ હશે શું કન્ડિશન હશે તમારે શું કરવાનું રહેશે આ બધી માહિતી વિડીયોના અંતમાં હું તમારી સાથે શેર કરીશ માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ અવેનો પાર્ટ લેજો હવે મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે પર્સનલ ફાઇનાન્સનું આજના ટાઈમમાં નોલેજ હોવું શા માટે જરૂરી છે આજથી જો આપણે દસ કે પંદર વર્ષ પહેલાંની વાત કરીએ તો ત્યારે આટલું બધું ઇમ્પોર્ટન્ટ ન હતું એનું કારણ શું હતું કે એ સમયે જે અર્નિંગ હતી મતલબ ઇન્કમ હતી પગાર ધોરણો હતા એ નીચા હતા અને ફેમિલીઝ જે હતા મોટા હતા જેના કારણે શું થતું હતું કે જેટલા પણ અર્નિંગ થતી હતી એ બધી ખર્ચામાં જતી રહેતી હતી માટે કોઈ એવા પૈસા વધતા નહોતા કે એમને મેનેજ કરવા માટે કોઈ એવું એક્સ્ટ્રા નોલેજની જરૂર પડે પરંતુ આજના ટાઈમમાં શું છે કે ઘરના મોટાભાગના લોકો જે છે એ કમાતા હોય છે હસબન્ડ અને વાઇફ બંને જોબ કરતા હોય છે પ્લસ એની જોડે જોડે આવક જે છે એ પણ વધારે છે પગાર ધોરણો પણ વધારે છે જેના કારણે ખર્ચાને બાદ કરતાં પણ ઘણા બધા રૂપિયા બચે છે અને જો આપણી પાસે એવું ફાઇનાન્શિયલ નોલેજ હોય તો એ બચેલા રૂપિયા જે છે એને આપણે ઇન્વેસ્ટ કરી શકીએ એને આપણે સારા કામે લગાડી શકીએ જેના કારણે ભવિષ્યમાં આ બચાવેલા પૈસા આ ઇન્વેસ્ટ કરેલા પૈસામાંથી પણ આપણે વધારે પૈસા કમાઈ શકીએ અને એમાંથી પણ આવકના સોર્સ ઊભા કરી શકીએ અને આ બધું નોલેજ જે છે એને કહેવાય છે પર્સનલ ફાઇનાન્સ નોલેજ અને આ બધું નોલેજ જે છે જો આપણે સ્કૂલમાં નથી શીખ્યું તો આ ત્રણ બુક જે છે તમને બહુ જ સારી રીતે અને બહુ જ સરળ ભાષામાં સમજાવી શકે એમ છે તો ચાલો હવે આપણે જોઈએ કે આ ત્રણ બુક કઈ છે તો મિત્રો આપણા લિસ્ટમાં પહેલાં નંબરની જે બુક છે એનું નામ છે ધ સાયકોલોજી ઓફ મની બાય મોર્ગન હાઉસર મિત્રો આ બુક જે છે એ પર્સનલ ફાઇનાન્સની બેસ્ટ સેલર બુક છે આ બુક આપણે એ શીખવાડે છે કે કેવી રીતે કોઈપણ વ્યક્તિ પૈસાને રિલેટેડ ડિસિઝન જે છે એ કેવી રીતે લે છે એની પાછળની સાયકોલોજી જે છે એ કેવી હોય છે કેવા પ્રકારના આપણી જે ધારણા હોય આપણા જે પાસ્ટ એક્સપિરિયન્સ હોય છે એ આપણા અત્યારના પૈસાને રિલેટેડ ડિસિઝન લે છે તો આ બધી વસ્તુ આ બુક સમજાવે છે જો હું આ બુકની એક વસ્તુ જે એક શીખ જે મને પર્સનલી બહુ જ ગમી એ તમારી જોડે શેર કરવા માગું છું તો એ એ છે કે અમીર અને શ્રીમંત આ બંનેમાં બહુ જ ફરક હોય છે જો આપણને ઇંગ્લિશ વર્ડ આ બંને માટે અલગ અલગ છે અમીર એટલે કે એવા વ્યક્તિ કે જેને આપણે રીચ કહીએ છીએ અને શ્રીમંત એટલે કે એવી વ્યક્તિ કે જેને આપણે વેલ્ધી કહીએ છીએ હવે આ બંને વચ્ચે શું તફાવત છે તો અમીર લોકો જે હોય છે એમની આવક જે છે બહુ જ વધારે હોય છે એમનો ઇન્કમ ફ્લો બહુ જ સારો હોય છે પરંતુ એમની પાસે પ્રોપર્ટી એમની પાસે અસેટ જે છે બહુ જ ઓછા હોય છે શા માટે આવું થાય છે કેમ કે જે કંઈ પણ એની આવક આવે છે એ આવક મોટા ભાગનો ચંક ખર્ચામાં જાય છે સારી સારી ગાડીઓ લે છે મોટા મોટા ઘરમાં રહે છે સારા સારા કપડાં પહેરે છે અલગ અલગ ડેસ્ટિનેશન ઉપર જાય છે જેના કારણે ઘણું બધું સ્પેન્ડિંગ થાય છે અને આમ ઓવરઓલ એમના ખર્ચા વધારે હોય છે જેના કારણે આવક તો વધારે છે પરંતુ એટ ધ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ બહુ ઓછું હોય છે જ્યારે એનાથી બીજું જો આપણે શ્રીમંતની વાત કરીએ તો આ વ્યક્તિ કેવા હોય છે કે જેમની આવક તો વધારે હોય છે એમના ખર્ચા જે છે બહુ જ ઓછા હોય છે એમની જે લાઇફસ્ટાઈલ જે હોય છે બહુ જ સિમ્પલ હોય છે સાદું ભોજન કરે છે એકદમ નોર્મલ એવી ગાડી જે કંઈ પણ જરૂરિયાત પૂરી થાય છે એટલા પ્રમાણના ખર્ચા કરે છે અને જે કંઈ પણ પૈસા વધે છે એ પૈસાને કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટ કરે છે અલગ અલગ એસેટમાં જેમ કે રિયલ એસ્ટેટમાં શેર માર્કેટમાં બોન્ડ માર્કેટમાં ગોલ્ડમાં કે આવી રીતે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરે છે જેના કારણે શું થાય છે કે એના પૈસા તો વધતા જાય છે પરંતુ જ્યાં ઇન્વેસ્ટ કરેલા પૈસા જે છે એમાંથી પણ એમને એક્સ્ટ્રા આવક ઊભી થાય છે અને આ આવક જે છે એનાથી પણ એ વધારેને વધારે ઇન્વેસ્ટ કરે છે જેના કારણે કન્ટિન્યુઅસ પેઢી દર પેઢી એમની વેલ્થ જે છે એ વધતી જાય છે જ્યારે અમીર માટે ક્યારેક જો કોઈ રિસેશન આવે ક્યારેક જો કોઈ પણ પ્રકારનું એવું મંદી આવે તો આ લોકોની આવક તરત જ નીચે આવી જાય છે અને આ લોકો જે છે એ થઈ જાય છે અને મિત્રો આવા ઘણા બધા ઉદાહરણ જે છે એ આપણે અત્યારે સોસાયટીમાં જોઈ રહ્યા છીએ તો આ એક ફંડામેન્ટલ ડિફરન્સ છે જે આ બુક જે છે એ આપણે સમજાવે છે માટે જો તમે આ ટોપિક વિશે વધુ જાણવા માગતા હોય તો આ બુક જે છે તમને બહુ જ સારું એવું નોલેજ પૂરું પડશે માટે આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેનાથી તમે બાય કરી શકો છો તો મિત્રો હવે આપણે જઈએ આપણા લિસ્ટની બીજા નંબરની બુક અને આ બુકનું નામ છે રિચ ડેડ પુઅર ડેડ બાય રોબર્ટ કિયોસાકી મિત્રો આ બુક વિશે તો મોટા ભાગના લોકો જાણતા હશે કેમ કે આ બુક ઘણા વર્ષો પહેલાં લખાયેલી છે પરંતુ કરોડો લોકોને આ બુકમાં રહેલા સિદ્ધાંતો પ્રિન્સિપલોએ અમીર બનાવ્યા છે એમાં રહેલા સિદ્ધાંતો આજે પણ વેલિડ છે અને જો એને આજે પણ ફોલો કરવામાં આવે તો પણ આપણે પણ એક સારી એવી વેલ્થ ઊભી કરી શકીએ છીએ આ બુક જે છે એનું પણ ગુજરાતી વર્ઝન અવેલેબલ છે જે તમે વાંચી શકો છો અને આ બુકમાં રહેલા સિદ્ધાંતોને સમજી શકો છો જો એની એક પાયાની શીખ જે આ બુક આપણે કહે છે એ એ છે કે બે પ્રકારના લોકો હોય છે એક પ્રકારના લોકોને કેવું હોય કે ઇન્કમ જે આવે છે એમાંથી મોટાભાગનો જે પૈસા હોય છે એ ખર્ચામાં જતા રહી છે જ્યારે બીજા પ્રકારના લોકો કેવા હોય કે ઇન્કમ તો આવે છે પરંતુ એમાંથી બે ભાગ પડે અમુક ખર્ચામાં જાય અને અમુક ઇન્વેસ્ટમેન્ટમાં જાય અને જો આ બીજા પ્રકારના લોકો આવી રીતનું બ્રેકઅપ રાખી અને લાંબા સમય સુધી આ ડિસિપ્લિનને ફોલો કરે કે ઇન્કમમાંથી ભાગના પૈસાને ઇન્વેસ્ટ કરે તો દસ કે પંદર વર્ષ પછી એ ઇન્વેસ્ટમેન્ટ જે થઈ હોય એ રકમ જે છે એટલી બધી મોટી થઈ જાય કે એમાંથી પછી પણ તમને આવકાવવા લાગે અને આ આવક જે છે ફરી પાછી પ્રોપર્ટી ફરી પાછા ઇન્વેસ્ટમેન્ટમાં લાગે જેના કારણે આ સાયકલ કન્ટિન્યુઅસ ચાલુ રહે અને તમારે જે છે એ પૈસા માટે કામ કરવું ન પડે કેમકે તમે બચાવેલા તમે ઇન્વેસ્ટ કરેલા પૈસા જે છે એ આપણા માટે કામ કરવા લાગે છે અને આપણે કમાઈને આપે છે જે એક રેન્ટની રૂપે પણ હોઈ શકે છે શેર હોય તો એ ડિવિડન્ડ રૂપે પણ હોઈ શકે છે અને જો કોઈ શેર બાય કરેલા હોય તો એની જે વેલ્યુ અપ અપ જાય છે તો એને વેચીને પણ આપણે પ્રોફિટ કરી શકીએ છીએ તો આ ફંડામેન્ટલ ડિફરન્સ આ બુક આપણે સમજાવે છે અને કેવી રીતે આપણે જે છે આ ઇન્વેસ્ટમેન્ટ સાયકલને ચાલુ કરવી જોઈએ એ આપણે આ પાયાની માહિતી આપે છે તો જો તમે આના વિશે વધુ જાણવા માગતા હોય તો આ બુકની લિંક પર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાર પછી મિત્રો આપણા લિસ્ટની ત્રીજા નંબરની બુક છે રિચેસ મેન ઇન બેબીલો મિત્રો આ બુક તો જે છે ઘણા બધા વર્ષો પહેલાં લખેલી છે અને એક સ્ટોરી ફોર્મેટમાં છે જેમાં એક રાજ્ય હોય છે એ રાજ્યમાં એક અમીર વ્યક્તિ હોય છે અને રાજા જે છે એ આ અમીર વ્યક્તિને પૂછે છે કે તારી અમીરીનું રહસ્ય શું છે એટલે આ જે વ્યક્તિ હોય છે એ અમીર બનવાના પાયાના એવા અમુક સિદ્ધાંતો સમજાવે છે જેના કારણે રાજા પોતાના બીજા જે નગરજન હોય છે એમને પણ સમજાય છે અને ધીમે ધીમે આ બેબીલોન રાજ્ય હોય છે એ અમીર બને છે અને આ સિદ્ધાંતો મિત્રો આપણે પણ આપણી લાઈફમાં પણ બહુ જ રેલિવન્ટ હોય છે અને જો આપણે પણ ફોલો કરી તો આપણે પણ અમીર બની શકીએ એવું છે તો આવા સિદ્ધાંતો જે છે એ આ બુકમાં તમને સમજાવવામાં આવે છે માટે જો તમે આ સમજવા ઈચ્છતા હોય જો તમે આના વિશે જાણવા જ હોય તો આ બુક પર તમે વાંચી શકો છો મિત્રો આ બુક એકદમ સરળ ભાષામાં સમજાયેલ છે જેના કારણે કોઈ પણ વ્યક્તિ કે જેને ફાઇનાન્સનું ઇન્વેસ્ટમેન્ટનું કોઈ જ નોલેજ નથી એ વ્યક્તિ પણ આ બુકને વાંચી શકે છે અને સમજી શકે છે આની લિંક પર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે મિત્રો આ ત્રણ હતી પાયાની બુક જે તમને પર્સનલ ફાઇનાન્સ સમજાવે છે પરંતુ હવે હું તમને ગીવ અવેના રૂલ્સ જે છે એ સમજાવી દઉં પેલું તમારે એ કરવાનું છે કે વિડીયોને લાઈક કરવાનું છે વિડીયોના કમેન્ટમાં તમારે જે કંઈ પણ બુક જોઈએ છે એ બુકનું નામ લખવાનું છે અને ત્યાર પછી કમેન્ટ બોક્સમાં તમને એક લિંક જોવા મળશે એ લિંક ઉપર તમારે તમારું એડ્રેસ નામ અને પિનકોડ નાખવાનું છે જેના કારણે જ્યારે જ્યારે મારે એ બુકને ડિલિવર કરવી હશે તો મારા માટે પણ ઇઝી રહેશે માટે મિત્રો તમારી જે કોઈ પણ ફેવરિટ બુક હોય એના વિશે લખો અને મને જણાવો કે તમને કઈ બુકમાં વધારે ઇન્ટરેસ્ટ છે હું રેન્ડમલી ત્રણ એવા લોકોને સિલેક્ટ કરીશ અને એમને આ ત્રણ બુક જે છે એ ભેટ આપીશ માટે જરૂરને જરૂર કમેન્ટ કરો અને આ ત્રણેય વ્યક્તિ અલગ અલગ પ્રકારની બુકને મેળવી શકે છે તો આ ગીવ અવેનો પાટલો અને તમારા ફાઇનેન્શિયલ નોલેજને વધારો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા નવા કોઈ જ્ઞાન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ